जय स्वामीनारायण द्वारा विद्यार्थी धोरण आठ गुजराती सुदामा बिथा श्री कृष्ण देव रेलु ए खंड काव्य एनु आपणे आख्यान खंड सॉरी खंड काव्य नहीं पण आख्यान खंड नहीं અહીંયા ચર્ચા ચાલે છે. આગળ વાત કરી હતી કે ભાઈ ભગવાન કૃષ્ણની જે 16,000 રાણીઓ છે એ રાણીઓ કઈ રીતે ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરે છે એની વાત કરીએ. આગળ જોઈએ કે ભાઈ જુદી જુદી સ્વરૂપવાન કન્યાઓથી ભાઈ મૃગનેણી કોઈ ચકોરી રે કો સાંગલડી કો ગોરી રે કો મુગ્ધા બાલ કિશોરી રે કો શ્યામ છબીની છોરી રે ખડકાવે કંકળ મોરી રે ચપડા દે લે ચિત્ત ચોરી રે કો ચતુરા સંગત નાચે રે ત્યારે જ વી સંગમ જાચે રે હરી આગળ રહી ગુણ ગાતી રે વસ્ત્ર વિરાજે નાના ભાગી. કે ભાઈ આ રાણીઓ જે હતી એમની સુંદર મજાના નાના ભાગી એટલે કે ભાઈ જુદી જુદા પ્રકારના અને રંગબેરંગી વસ્ત્રો પહેરી વસ્ત્રો ધારણ કરી અને પોતાના ભગવાનને પોતાના સ્વામીને રીઝવવા માગે છે. એમને રીઝવી અને એમના આશીર્વાદ એમની કૃપા મેળવવાનો પ્રયત્ન કરે છે. અહીંયા નાના ભાગી શબ્દ છે શબ્દાર્થમાં નાના ભાગી એટલે વિવિધ પ્રકારના વસ્ત્રો જે છે એમણે ધારણ કરેલા છે. હવે આગળની વાત કરીએ કે ભાઈ ભગવાન કૃષ્ણની સભામાં સંગીતના આયોજનો થાય ભગવાનને રીઝવવા માટે. આપણે જેમ સવારે કીર્તન આદિ ભજન આદિ કરીએ છીએ એમ ભગવાન કૃષ્ણના દરબારમાં પણ ચંગ મૃદંગ ઉપંગ ગાજે શ્રી મંડળ વીણા વાજે રે ગ્રાંધવા કળે કો કરતી રે ફટકે અંબર કરમા ધરતી રે ચતુરા નવ ચૂકે ચાલ રે હિંડે મરમે જે મરા રે. શું કહે છે જુદા જુદા વાજિંત્રો ચંગ મૃદંગ ઉપંગ શ્રી મંડળ વીણા આ વાજિંત્રો છે અને એ વાજિંત્રો વાજે રે વાજિંત્રોના સુંદર મજાના સુરીલા સંગીતોની સાથે આ ગાંધર્વા કળાઓ ગાંધર્વની પત્નીઓ ગાંધર્વા એટલે આપણા જે દેવતાઓ છે એ દેવતાઓની અંદર ગાંધર્વ કિન્નર યક્ષ આ બધા પ્રકારો છે. એમાં ગાંધર્વોનું કામ શું છે તો ગાંધર્વો એ સ્વર્ગલોકમાં દેવતાઓના દરબારોમાં એ નૃત્ય કરે છે. તો ગાંધર્વા સ્ત્રીઓ જે છે એ જુદા જુદી કળાઓ પોતાની પ્રદર્શન કરતી હતી નૃત્ય કરી અને ભગવાનને રીઝવતી હતી. કઈ રીતે તો ફટકે અંબર કરમા દર્દી રે અંબર એટલે અંબર એટલે આકાશ થાય અને બીજો વસ્ત્ર પણ એમ નામ થાય અંબર એટલે વસ્ત્ર એવી એમના વસ્ત્રોના ફટકાની સાથે સાથે સુંદર મજાના નૃત્ય કરતી. અહીં કહે છે કે ચતુરા નવ ચૂકે ચાલ રે હિંડે મરમે જે મરાલ રે. આ સ્ત્રીઓ ચતુર સ્ત્રીઓ જે છે એમની જે ચાલ છે જેમ હંસ ચાલતો હોય મરાલ એટલે હંસ હંસની ચાલ તમે જોઈ છે તો એ હંસની જેમ છડાદાર રીતે ચાલતી અને નૃત્ય કરતી. હવે અપ્સરાઓ જે છે એની સાથે પણ કે ભાઈ મેનકા ઉર્વશીની જોડ રે તેથી રીજ્યા શ્રીરણ છોડ રે એમ થઈ રહ્યો થઈ થઈ કાર રે રસ મગ્ન છે વિશ્વાધાર. મેનકા અને ઉર્વશી આ બંને સ્વર્ગની અપ્સરાઓ છે. રામાયણ મહાભારત ભાગવત આ બધાની અંદર આ અપ્સરાઓ જે છે એ અપ્સરાઓનું વર્ણન છે. એ મેનકા અને ઉર્વશી એ સુંદર સ્વરૂપવાન અપ્સરાઓ હતી. એ જાણે કે આ જે ગાંધર્વ સ્ત્રીઓ અને રાણીઓ જે નૃત્ય કરતી હતી એ જાણે કે મે
સાત હાજરા હજુ હોયની નૃત્ય કરતી હોય એવું લાગે. આ સ્ત્રીઓની ચતુર સ્ત્રીઓ કન્યાઓ અને ગાંધર્વ સ્ત્રીઓના નૃત્ય સંગીત અને ગીતોના જલસાથી ભગવાન શ્રી કૃષ્ણ રીઝ્યા છે. રીઝવું એટલે ખુશ થયા છે અને થઈ રહ્યો થઈ થઈ કારણે એવી ચારે બાજુ નૃત્યના ધબકારા સાથે વાતાવરણ રમણીય બન્યું છે અને એ નૃત્યમાં રસમગ્ન છે વિશ્વાધાર. રસમગ્ન થઈ ગયા છે ભગવાન અને પૂરા એની અંદર ઓતપ્રોત થઈ ગયા છે. ભગવાનનું એક નામ છે અહીંયા વિશ્વાધાર શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય વિશ્વાધાર. વિશ્વ વત્તા આધાર એટલે વિશ્વાધાર એટલે કે વિશ્વનો આધાર ભગવાન. એ સમગ્ર વિશ્વના આધાર છે. ઈશ્વરની ઈચ્છા સિવાય એક પાંદડું પણ હલી શકતું નથી એવા ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે વિશ્વાધાર. એ વિશ્વાધાર ભગવાન રસમગ્ન થઈ ગયા છે. હવે આ સભા ચાલતી હોય છે એ સમયે એવે દાસી ધાતી આવે રે તે નાથે પાસે બોલાવી રે બોલી સાહેબી શિષ નામી રે દ્વારે દ્વિજ કુટો છે સ્વામી. આ સભા ચાલતી હોય છે નૃત્ય ચાલતું હોય છે એ સમયે ભગવાન કૃષ્ણની દાસી આવે છે. ભગવાન કૃષ્ણ એને નજીક બોલાવે છે. ખબર હતી કે ભાઈ ઈશ્વર તો ધણકારતા શું ઘટના થવાની છે એને ખબર, પણ એમણે બોલાવી પૂછ્યું શા માટે આવી છે. ત્યારે દાસીએ શીશ નમાવી, શીશ એટલે પોતાનું માથું મસ્તક નમાવી અને કહ્યું કે દ્વારે ત્રીજ ઉભો છે સ્વામી. ત્રીજ ત્રીજ એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણ બીજ નામ છે. બીજ મૂળ શબ્દ થાય ત્રીજ એટલે જેનો બે વખત જન્મ થાય. બ્રાહ્મણ જે છે એનો બે વખત જન્મ, એક માતાના ઉદરમાંથી જન્મે અને ફરીથી જ્યારે એનો ઉપનયન સંસ્કાર થાય ત્યારે ફરીથી બ્રહ્મ બ્રાહ્મણ જન્મ્યો એવું કહેવામાં આવે છે. ના ધારે અને દ્વિજ કહે છે કે ભાઈ દ્વારે દરવાજે મહેલના દરવાજે એક બ્રાહ્મણ આવીને ઉભો છે સ્વામી. દરવાજે બ્રાહ્મણ આવે છે. હવે એનું વર્ણન કરે છે દાસી ન હોય નારદજી અવશ્ય મેવ રે ન હોય વશિષ્ઠ ને વામદેવ રે ન હોય દુર્વાસા ને વત્સ રે મેં તો જોયા ઋષિ સમસ્ત રે ન હોય વિશ્વામિત્ર ને અત્રી રે નથી લાવ્યો કોની પત્રી રે. આ દાસી ભગવાન કૃષ્ણની દાસી હતી. હવે કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજા જગતના આધાર એને મળવા અનેક ઋષિ મુનિઓ દેવતાઓ આવતા અને એ બધાને આ દાસી જોતી. ઈશ્વરની સાથે કહેવાય છે કે ભાઈ હરિના શરણમાં રહીએ તો આપણને હરિ જોવે, હરિ ભાળે બધું આપણને દેખાય, હરિ અનુભવે એવું આપણને અનુભવાય. ભગવાન કૃષ્ણની દાસી હતી અને કૃષ્ણને મળવા અનેક ઋષિ મુનિઓ આપણે નામ લીધું છે. કોઈ નારદજી આવતા, વશિષ્ઠ, વામદેવ, દુર્વાસા, અગત્ય ઋષિ, વિશ્વામિત્ર, અત્રિ ઋષિ આ દરેકને આણે જોયેલા છે, પણ આમાંનો એક પણ આ દેખાતો નથી. કોઈ પત્રી, કોઈ કંકોત્રી કે પત્રી કે કોઈ પત્ર પણ લાવ્યો નથી. એ કહે છે કે મેં દરેક ઋષિઓને હું ઓળખું છું, એમાંનો કોઈ ઋષિ આ છે નહીં. કેવો છે એનું વર્ણન કર્યું છે કે દુઃખે દરિદ્ર સર્વો વાસે એ કુટુંબી પાત્ર છે પાસે. દુઃખે દરિદ્ર, દરિદ્ર એટલે કે ભાઈ ગરીબ છે, સાવ ગરીબ જેવું લાગે છે. દરિદ્ર ગરીબ પાસે એટલે દેખાય છે. દુઃખથી ભરેલો દરિદ્ર, દર્દથી ભરેલો સાવ ગરીબ દેખાય છે. એની પાસે તુંબી પાત્ર છે. તુંબી પાત્ર એટલે ભિક્ષા માંગવા માટે જે બ્રાહ્મણો ઋષિ મુનિઓ પોતાના હાથમાં રાખે છે તુંબી પાત્ર. એક ફક્ત એની પાસે તુંબી પાત્ર છે અને આ સાવ ગરીબ છે. પિંગલ જટાને બસને ભર્યો રે ક્ષુધા રૂપિણી સ્ત્રીએ એ ભર્યો રે. એ ભાઈ
પિંગળ જટાએ ભસ્મ કર્યું રે પિંગળ એટલે લાલાશ પડતો પીડાગનનું શરીર થઈ ગયું છે અને એની જટા અને એના શરીર ઉપર ભસ્મ એટલે રાખ શરીર ઉપર રાખ જોડાયેલી છે અને જાણે કે સુધા રૂપની સ્ત્રીએ તે બન્યું સુધા એટલે રસ તરસ્યો છે જાણે ઘણા સમયથી એને પાણી નથી પીધું ભૂખ લાગી હોય અને ભૂખ્યો તરસ્યો હોય એવો આ બ્રાહ્મણ દરવાજે આવીને ઊભો છે શેરીએ ઊભા થોકે થોકરે એને જોવા મળ્યા એક યુગ જેવો લાગે છે
ક્યારે હું પહોંચું બહાર દરવાજે જોઉં અને મારા વાલા મિત્રને બાળપણના મિત્રને મળું આવી અધીરાઈપૂર્વક ભગવાન કૃષ્ણ અધીરા થઈ અને એને મળવા જાય છે. અહીં સુધીની આપણે આજે ચર્ચા કરીએ, બાકીની હવે પછીના લેક્ચરમાં કરીશું. કાવ્ય સુંદર મજાનું આ આખ્યાન કાવ્ય છે, એનું પઠન કરવું અને આ પ્રસંગને જે તમારે જીવનમાં ઉતારવું. જય સ્વામિનારાયણ.